વડોદરા શહેરના મોગલવાડા બકરી ચોકમાં લોકડાઉનનું પાલન કરાવવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો કરનાર 5 શખ્સોની વાડી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના મોગલવાડા બકરી ચોકમાં કેટલાક શખ્સો મોડી રાત્રે કેરમ રમી મોટે મોટેથી અવાજ કરતા શખ્સોને કંટ્રોલ રૂમની વર્દીના આધારે પકડવા ગયેલી વાડી પોલીસ પર તોફાની તત્વોએ પથ્થરમારો કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો। પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કરવા છતાં તોફાની તત્વોએ પથ્થરમારો જારી રાખ્યો હતો, જેમાં એએસઆઈ લક્ષ્મણસિંહ પ્રતાપસિંહ અને લોકરક્ષક મિનેશ કલજીભાઈને પથ્થર વાગતા કમર તથા પગમાં ઈજા પહોંચી હતી। આ પથ્થરમારાની ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલી વ્યાપી જતા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત હાલતમાં મોગલવાડાથી પીસીઆર વાન લઈને પાણીગેટ દરવાજા પાસે પહોંચ્યા હતા। આ દરમિયાન ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। આ ઘટનામાં પોલીસે જાવેદ નિસાર અહેમદ અરબ, શબ્બીર અબ્દુલ રજાક મેમણ, ઉઝેફા ઉસ્માન ગની મેમણ, અયુબ ઉમરજી પટેલ, અબ્દુલ કાદર નૂર મોહમ્મદ બાદશાહની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એકાદ વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમમાંથી વર્દી આવી હતી, એટલે એક પીસીઆર વેનને જણાવવામાં આવ્યું કે ખાટકીવાડીમાં કેટલાક ટોળા ભેગા થયા છે, તો એ ટોળાને વિખેરવા માટે પીસીઆર વેન અમારી વાડી પોલીસ સ્ટેશનની ગઈ હતી અને ત્યાં લોકો બહાર બેઠેલા હતા ખુરશી ઉપર, તો એમને ટોળા વિખેરી દીધા અને ટોળા વિખેરીને જ્યાં પાછા રિટર્ન આવતા હતા ત્યારે પાછળથી પથ્થરો માર્યા છે, એ લોકોને પોલીસ પર પથ્થરમારો કર્યો, એક પોલીસને પગમાં સામાન્ય ઈજા થઈ છે અને એનો એ બધા ટોળા વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે। એ ટોળા પૈકી 5 જણાને અમે લોકોએ અત્યારે એરેસ્ટ કરી લીધા છે, બાકીનાને ઓળખ કરીને એ લોકોના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવા માટે નોંધ રાખી છે।